ગુજરાતમાં કેન્સરના સૌથી વધુ દર્દીઓ સૌરાષ્ટ્રમાં છે, છતાં પણ ભાવનગરની કેન્સર હોસ્પિટલ હાલ બીમાર હાલતમાં છે. કારણ કે કરોડોના ખર્ચે બિલ્ડિંગ તો બનાવી નાખ્યું, પરંતુ સાધનોના અભાવને લઈને હોસ્પિટલનું બિલ્ડિંગ ખંડેર બની ગયું છે. જુઓ આ દ્રશ્યો છે ભાવનગરની કેન્સર કેર હોસ્પિટલના. આ હોસ્પિટલનું બિલ્ડિંગ 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ 25 કરોડના ખર્ચે આવનારા સાધનો હજુ પણ હોસ્પિટલ સુધી પહોંચ્યા નથી, જેથી આ બિલ્ડિંગ ખંડેર બની ગયું છે. આ સાથે જ અહીંયા સાંસદની ગ્રાન્ટમાંથી કેન્સર મોબાઈલ વેન આપવામાં આવી હતી, જે હાલ ધૂળ ખાઈ રહી છે. કારણ કે કેન્સર મોબાઈલ વાન માટે પૂરતો સ્ટાફ ન હોવાથી હાલ આ વાન ધૂળ ખાઈ રહી છે. મહત્વનું છે કે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત 2013માં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, અને આ બિલ્ડિંગ 2015થી તૈયાર થઈને પડ્યું છે. છતાં પણ અત્યાર સુધી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી, ત્યારે લોકોની માંગ છે કે ઝડપથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવે. મોટા ભાગે અહીંયા વધારે રોગો છે કે સૌરાષ્ટ્રમાં ને ભાવનગર જિલ્લામાં, અને લોકોને અમદાવાદ સુધી દોડવું પડતું હોય છે. પણ જ્યારે સરકારે આટલી મોટી યોજના 5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી બિલ્ડિંગ બનાવ્યું છે, 1.5 વર્ષથી પલતર છે, તો એની સમયસર લીપ બીપ તૈયાર કરીને 25 કરોડ રૂપિયા ગાંધીનગરથી ફાળવે ને એની સાધન સામગ્રી આવી જાય એટલે બિલ્ડિંગ શરૂ થઈ જાય એમ છે. પણ કયમ ને કયા કારણોસર આમાં ઢીલી નીતિ અપનાવવામાં આવેલી છે એ કઈ સમજાતું નથી. જો કે અહીં આવનારા સાધનો માટે 2 કંપની વચ્ચે તકરાર થવાથી આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો છે, જેથી કેન્સર કેર હોસ્પિટલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તો બીજી બાજુ આ બિલ્ડિંગ રાત્રિના સમયે અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે, જે દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે. દુનિયામાં શ્રી 2 કંપની છે જો બનાવે છે. ગવર્મેન્ટના 1 કંપનીને ઓર્ડર આપ્યું તો બીજા કંપની કોર્ટમાં ચાલી ગઈ છે. તો હવે કોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં, અમદાવાદના હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હવે જ્યારે આ કોર્ટનો ડિસિઝન આવી જશે ત્યારે મશીને આવી જશે ને આપણા અસ્પતાલ ચાલુ થઈ જશે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જનતા અનેક સવાલ કરી રહી છે કે 2013માં ખાતમુહૂર્ત, 2015માં બિલ્ડિંગ તૈયાર, તો ઉદઘાટન ક્યારે? સાધનો બનાવનારી કંપનીઓ વચ્ચે તકરારમાં દર્દીઓનો શું માંગ? અહીંયાના નેતાઓને આ બિલ્ડિંગ કેમ નજરે નથી આવતું? હોસ્પિટલ ચાલુ કરવા પાછળ કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર બંને કંપનીઓ વચ્ચે સમાધાન કરી વચલો રસ્તો અપનાવે છે કે કેમ. ભાવનગર ને સૌરાષ્ટ્રના હજારો લોકો એવા છે દર્દીઓ કે જે કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે, તેમની ઉપર કોઈ દયા રાખવામાં આવે અને સરકાર વહેલી તકે આ કેસનો નિવારો લાવે અને ભાવનગરનું જે આ ખંડેર બની ચૂકેલું જે હોસ્પિટલ છે એક વખત શરૂ થાય તેવી લોકોની માંગ છે. કેમેરામેન મયુર સાથે નીતિન સોની, VTV ભાવનગર.